હેલો ફ્રેન્ડ્સ, ચાનલ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું કાચી કેરીનો મોરબો, જે બધા લોકોને ખૂબ જ પ્રિય છે. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ અહીંયા મેં કાચી કેરી લીધેલી છે, તેની છાલ કાઢી અને કટકા કરી લીધેલા છે. 250 ગ્રામ જેટલી છે કાચી પાકી લેવાની છે અને તેને સરસ રીતે આપણે કટકા કરી લીધેલા છે. હવે એક પેનમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી ઉકળે, ગરમ થાય એટલે આપણે જે કેરીના કટકા છે તે એડ કરી દેવાના છે. તેને સરસ રીતે આપણે બોઇલ કરી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ રીતે ઉકળી ગયા છે પાણીમાં. હવે આપણે ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બહુ નથી ગળી ગયા, આવા જ અચકચરા રાખવાના છે. હવે તેને આપણે ગાળી લેશું. પાણી વધારાનું પાણી છે તે નિતારી લેવાનું છે. હવે આપણે ચાસણી બનાવવાની છે. કેરીના કટકા છે તે લઈ લેવાના છે પેનમાં. 250 ગ્રામ કેરીના કટકા છે, તેની સામે 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દેવાની છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. ખાંડ ઓગળી જાય અને સરસ રીતે આપણે મિક્સ કરતું જ રહેવાનું છે. બાળકોને ખૂબ જ ભાવશે ને દીકરીઓને મોરા કદમાં પણ ખાઈ શકાય છે. ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ખાસ ધ્યાન રાખવાનું કડક ન થઈ જાય ચાસણી. તમે જોઈ શકો છો કેરીના પેસ્ટ છે તે કાચ જેવો આકાર આપી દીધો છે, એટલે સમજી લેવાનું આપણો મોરબો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે ઠંડો થવા દેવાનો છે. તેમાં 1 તજનો ટુકડો એડ કરવાનો છે, 3 થી 4 લવિંગ એડ કરવાના છે અને 2 ચમચી જેટલા ડ્રાય ફ્રૂટ છે એમાં તે મેં કાજુ અને બદામ લીધેલા છે. અને 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દેવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે. અને અહીંયા મેં કેસરના દાંતણા લીધેલા છે તે એડ કરી દેવાના છે, તેનાથી કલર ખૂબ જ સરસ આવશે. તેને આખી રાત રાખ્યા પછી સવારે આપણે બેણીમાં ભરી લેવાનો છે. તો તૈયાર છે કેરીનો મોરબો. તો કેવી લાગી અમારી રેસીપી તે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.